સૌથી પહેલાં બધાને વંદન અને મોસ્ટ વેલકમ, ખૂબ ખૂબ સ્વાગત છે આ વૈદિક ગણિત શિબિરની અંદર. પારસ વૈદિક ગણિત શિબિર આની સાથે તન્વીબેન પણ સાથ આપે છે. એમની ઝૂમની અંદર લિંકમાં આપણે બધા સાથે મળ્યા છીએ, એટલે એમની પણ સેવા એક સરસ છે. ફરીથી વિનંતી કે માઇક બંધ કરી દે, પોતપોતાના માઇક બંધ કરી દે. હલો, બધાના માઇક બંધ કરી દો. આપણે શરૂઆત કરીએ છીએ પ્રાર્થનાથી. જય ભગવાન. પ્રાર્થનાનું નામ છે પુસ્તક મુદ્રા. આ પ્રાર્થના આ રીતે કરવાથી યાદશક્તિ વધે, એકાગ્રતા વધે, આપણું ધ્યેય છે એ ધ્યેય સિદ્ધ થાય, જે આપણે નક્કી કરીએ એ આપણું સપનું સાકાર થાય, એના માટેની આ પ્રાર્થના છે. એટલે એનું નામ છે પુસ્તક મુદ્રા. મુઠ્ઠી આ રીતે બંધ કરવાની છે, નખ દેખાવા જોઈએ, અંગૂઠો બંધ. છેલ્લે પ્રાર્થના પૂરી થાય ત્યારે આપણે 5 વખત આ રીતે ઓમ બોલશું. ઓમ 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 ઓમ. બંને અથડી ઘસીશું, 1 2 3, અને આંખ ઉપર આ રીતે રાખીશું જેથી કરીને કપાળ ઉપર આંગળા આવે અને 2 અંગૂઠા લમણા ઉપર આવે અને આંખો વચ્ચે ખોલી શકાય અને બંધ કરી શકાય, ત્યારે પ્રાર્થના પૂરી થશે. ફરીથી મુઠ્ઠી આ રીતે બંધ કરી દો. મુઠ્ઠી આ રીતે બંધ કરી અને ગોઠણ ઉપર રાખો. હવે આપણે બધા સાથે પ્રાર્થના બોલીશું. બધાની આંખો બંધ. નાનકડી પ્રાર્થના. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમાસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે 3 વખત ઓમનો જાપ કરશું. શ્વાસ ભરો. ઓ બીજા ઓમની અંદર અ અને મ બંનેની લંબાઈ સરખી રાખવાની છે. શ્વાસ ભરો. ત્રીજા ઓમની અંદર આ ટૂંકો ને મને લંબાવવાનો છે. શ્વાસ ભરો. ઓમ નવ વખત સરસ્વતી માતાજી ને લક્ષ્મી માતાજીનો બીજ મંત્ર બધા સાથે બોલીશું. ઓમ રીમ શ્રીમ ઐમ નમઃ. 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 આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ અર્ધચેતનમાંને હુકમ આપીએ છીએ કે હવે જે કંઈ અમે વૈદિક ગણિત શીખવાના છીએ બધું યાદ રહી જશે.
અમારું ગણિત દિવસે દિવસે સરસ થતું જાય છે, અમારી યાદશક્તિ વધી વધતી જાય છે, અમારી લખવાની વાંચવાની સ્પીડ વધતી જાય છે, અમારી એકાગ્રતા વધતી જાય છે, અમારું ધ્યેય છે એની નજીક અમે જઈ રહ્યા છીએ, અમારે ભણીને જે કંઈ મેળવવું છે એની પાસે અમે જઈ રહ્યા છીએ અને અમનું અમારું સપનું સાકાર થઈ રહ્યું છે. અમને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે. શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્ય, સામાજિક આરોગ્ય, આર્થિક આરોગ્ય અને આધ્યાત્મિક આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે. આ જે કંઈ મળ્યું છે એના માટે આપણે ભગવાનનો, માતા પિતાનો, ઘરના સભ્યોનો, ગુરુજનોનો, મિત્રોનો, જે લોકોએ જાણતા અજાણતા મદદ કરી છે, દરેક લોકોનો દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ, દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ અને બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ, બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ. 5 વખત ટૂંકા ઓમ ઓમ, અંગૂઠો ખોલી નાખો, ઓમ પહેલી આંગળી ખોલો, ઓમ બીજી આંગળી ખોલો, ઓમ ત્રીજી આંગળી ખોલો, ઓમ છેલ્લી આંગળી ખોલો, ઓમ બંને હથેળી ઘસો, 1 2 3 આંખ ઉપર રાખી દો, હથેળીમાં ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ચહેરા પર હાથ ફેરવો, ધીરે ધીરે આંખ ખોલો. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. બધાને વિનંતી કે માઇક પોતાનું બંધ કરી દે, માઇક બંધ કરી દો તરત જ, કારણ કે બધાને ડિસ્ટર્બ થાય છે. જે લોકોનો માઇક ચાલુ છે બંધ કરી દે, કોઈના ફોનમાં અવાજ આવે છે માઇક બંધ કરી દો. ચાલો આપણે હવે વૈદિક ગણિતમાં શરૂઆત કરીએ. વૈદિક ગણિતની ટૂંકી વ્યાખ્યા એવી છે કે ગણવાની એવી પદ્ધતિ કે જે મૌખિક છે, ઝડપી છે, કોઈ સાધનની જરૂર નથી, ફક્ત સૂત્ર ઉપર આધારિત છે પણ સૂત્રની પણ જરૂર નથી. જો આની પ્રેક્ટિસ કરવામાં આવે તો આપણું ગણિત ખૂબ સારું થતું જાય અને વેદોના આધારે આ ગણિતની શોધ કરવામાં આવી છે એટલે એનું નામ વૈદિક ગણિત રાખવામાં આવ્યું છે. આપણે આના પહેલાંના ગયા વખતેના રવિવારના સેમિનારમાં 2 ચેપ્ટર કરેલા, આજે આપણે ચેપ્ટર